ગુડ મોર્નિંગ બાળકો મજામાં ને ચાલો આજે આપણે નવી પ્રવૃત્તિ કરીએ આ પ્રવૃત્તિમાં છે ને તમારે કોઈ પણ એના દ્વારા ચીટક કામ કરવાની છે આ પ્રવૃત્તિનું નામ છે ચીટક તો ચીટક પ્રવૃત્તિમાં મારી પાસે જે વસ્તુ છે એના દ્વારા હું ચિત્ર તૈયાર કરીશ તમારી પાસે કોઈ પણ વસ્તુ હોય તો એના દ્વારા તમારે ચિત્ર તૈયાર કરવાનું છે આ જે ચિત્રમાં ચિટક કામ કરું એવું ચિત્ર હું તમને મોકલાવું છું પપ્પાને કહેવાનું ડાઉનલોડ કરી આ ચિત્ર તમને પ્રિન્ટ કઢાવી આપે અને પછી તમારે એમાં ચિટક કામ કરી અને મને મોકલવાનું છે તો તેના માટે કઈ કઈ વસ્તુ જોઈએ છે એ હું તમને બતાવું હવે કામમાં આ એક જળતર છે એને સ્ટોન પણ કહી શકાય અને આ છે મોતીની સર એના દ્વારા મેં ચિત્ર તૈયાર કર્યું છે હવે આ તો મોટી મોટી હોય એને કટિંગ કરવા માટે કાતર છે હવે કામની પ્રવૃત્તિ છે એટલે એમાં ફેવિકોલ તો ખાસ જોઈએ તો આ છે ફેવિકોલ તો હું પહેલાં છે ને ફેવિકોલ લગાવું તમારે ધ્યાનથી જોવાનું છે કેવી રીતે લગાવું છું એ જો પછી તમારે મમ્મીને કહેવાનું ફેવિકોલ લગાવી દઈએ એટલે તમારે જે વસ્તુ આપે ને મમ્મી એ તમારે ચિટકાવવાની કામ એટલે કોઈ પણ વસ્તુને આપણે ચિટકાવી એને કામ કહેવાય તો આ છે ગુલાબી કલરની મોતીની સર તો એને હું આની ઉપર ફેવિકોલ લગાવ્યો છે ને એના ઉપર લગાવી દઉં આ તો થોડા ફૂલ મેં તૈયાર કરી લીધા છે કે તમને બતાવી શકું થોડા ફૂલ આપણે હવે તૈયાર કરશું બધાએ ધ્યાનથી જોવાનું છે એટલે તમને પણ આવડી જાય મોતીની સર લાંબી હોય એટલે એને માપની કટિંગ કરતું જવું પડે આપણે અને આવી રીતે ચિટક કામ કરતું જવાનું તમારી પાસે મોતી ના હોય તો કોઈ પણ અના ચોખા છે ડાળ છે ટીકી છે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરીને તમે ફૂલ તૈયાર કરી શકો મારી પાસે તો આ મોતીની સર હતી એટલે એનો ઉપયોગ કરીને ફૂલ તૈયાર કરું છું તમારે પણ સરસ તૈયાર કરી મને બતાવવાનું રહેશે આપણે તો હોમવર્ક કરીએ જીવન વ્યવહારની પ્રવૃત્તિ કરીએ તો આજે આપણે આવી કામની પ્રવૃત્તિ કરીએ તમને આવી પ્રવૃત્તિમાં તો બહુ જ મજા આવે છે એટલે મેં કીધું ચાલો બાળકોને આજે આપણે આવી પ્રવૃત્તિ કરાવીએ તો બધા બાળકો સરસ આ પ્રવૃત્તિ તૈયાર કરી અને મને બતાવવાની છે આની વચ્ચે છે ને આ સ્ટોન છે ને એ ચિટકાવી દઉં છું સ્ટોન પણ કેવા કલરનો છે ગુલાબી કલરનો હવે પાન કેવા કલરના હોય લીલા કલરના કેવા કલરના હોય લીલા કલરના તો હવે આ લીલા કલરના પાનના માપની હું મોતીની સર કટિંગ કરી લો અને તેના ઉપર આમ કરી આ ફેવી કોલ લગાવી દો એટલે આપણું પાન થઈ જાય તૈયાર એક પાન તૈયાર થઈ ગયું હવે બીજું પાન કેટલા પાન છે ત્રણ ત્રણેય પાન આપણે તૈયાર કરી લઈ એટલે ફૂલનું ચિત્ર તૈયાર પછી એની આપણે ડાળી કરવાની રહેશે મમ્મી જે વસ્તુ લઈ દઈએ તે વસ્તુથી ને તમારે ચિત્ર તૈયાર કરવાનું છે ખોટા કજિયા કરવાના નથી એમ કે આપણે આ વસ્તુથી તૈયાર કરશું ચિત્ર તો એ જ વસ્તુનો ઉપયોગ કરવાનો પછી કજિયા કરીને એમનો કહેવાનું કે ટીચરે લીધું એવી જ વસ્તુ મારે લેવી છે બરાબર પાન તૈયાર થઈ ગયા ને હવે એમાં આ મોત ગોલ્ડન કલરના મોતી છે ને એનાથી હું ડાળી તૈયાર કરીશ એ આ ડાળીમાં મૂકવાનું છે આપણે એમાં મૂકી દઉં બરાબર આ ડાળી પણ તૈયાર હવે આ વચ્ચે ભાગ ખાલી લાગે એ સારું લાગે નહીં તેથી હું ત્યાં ચાર ટપકા કરી ચાર ફૂલ મૂકું છું અને આ કુંડામાં આ ડાળી બાકી જ આ લાઈનિંગ બાકી છે તો તેના ઉપર શેનો ઉપયોગ કરીશ આ દોરી છે ને એનો ઉપયોગ કરું છું આ દોરિયાના માપની કટિંગ કરી અને આમ chitkavi dais બે આ ફૂલ છે ને મારી પાસે નકામા પડ્યા હતા તમારા કોઈ પણ ફ્રોકમાં ટી શર્ટમાં આવેલા હોય ને એમાંથી કટિંગ કરી નકામા હોય એ જ ઉપયોગ કરવાનો આ નકામી વસ્તુ હતી ને એટલે જ મેં આનો ઉપયોગ કર્યો છે કેટલા ફૂલ આવ્યા પાંચ કેટલા આવ્યા પાંચ એક બે ત્રણ ચાર અને પાંચ તો આપણું ચિત્ર તૈયાર તમને હું ચિત્ર મોકલું છું તમારે પણ આવું ચિટક કામ કરી મને બતાવવા આવવાનું છે આવજો